તો મહિલા દિનની ઉજવણીને લઈને અમદાવાદના સરજપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી મહિલાઓ સ્વાવલંબી બને અને તેમના કૌશલ્યમાં વધારો થાય તે મુખ્ય હેતુથી રાખવામાં આવી હતી, જેને લઈને ઉજવણીમાં સામાજિક આંતરપ્રિન્યોર રુઝાન ખંભાટા સહિત મુખ્ય મહેમાનમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાના ઉત્કર્ષ માટે સિલાઈ મશીન તેમજ હેન્ડવર્કને પ્રાધાન્ય આપી શીખવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહિલા દિનની ઉજવણીને લઈને 100 મહિલાઓને સાડી આપીને ઉજવણી કરવામાં આવી હતી. સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન નેહરુ યુવા કેન્દ્ર સંગઠન છે, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ લોકોએ અમને અહીંયા બહેનોને અમે સ્કિલ અપગ્રેડ કરાવી એટલે એ લોકો પાસે સુઈંગ શીખવાડ્યું. સુઈંગ એટલે બ્લાઉઝ શર્ટ એ બધું જે બહેનોને કશું જ નહોતું આવડતું એ શીખવાડ્યું. આજે એ લોકોને ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળશે જે લોકો જિંદગીભર યાદ રાખશે, કારણ કે એ લોકોની આ સર્ટિફિકેટથી એ લોકોને અમે પછી મહિલા આર્થિકથી લોન કે કંઈક સસ્તા ભાવમાં સુઈંગ મશીન અલાવશું જેથી એ લોકોનું કેરિયર બનાવી શકે અને સેલ્ફ સ્વાવલંબી બની શકે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, થેન્ક્સ ટુ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, એ લોકોએ આજે અમારું આ કામ જોઈ અને એ લોકોએ કહ્યું કે આપણી બહેનોને 100 બહેનોને સરસ મજાની સાડી આપવાના છે, તાકી બહેનો માટે ગિફ્ટ છે. જિંદગીમાં એ લોકોને ખબર નહીં સાડી મળી કે નહીં, પણ આજે સાહેબની મહેરબાનીથી એ લોકોને સાડી મળશે. સો ધે આર વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ. એટલે ધીસ ઇઝ વેર વી કોન કે આવી નાની નાની ચીજો બી એ લોકોના લાઈફમાં એ લોકો માટે. આ 8 માર્ચ વિલ બી ધ બેસ્ટ વુમન એમ્પાવરમેન્ટ ડે એ લોકો માટે, એન્ડ વી આર હેપી, વી આર ગ્લેડ કે દે હેવ ગિવન અસ એન ઓપોર્ચ્યુનિટી, એન્ડ ઓબ્વિયસલી માય ટીમ ઇઝ ધેર ટુ સપોર્ટ. I'm very pleased to be here. I have lived in Ahmedabad for 3 years, and one of our priorities is women's empowerment, girls' empowerment. So it's always good to come and see a really exciting project like this, which I think is doing two things. One is providing education to women, which is very important, and providing them with new skills. And because of that, it then increases the women's ability to find employment. With new skills, people find new jobs, and we're very happy to support that agenda, not only in Gujarat, but across India.